કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ સાયન્સ ની અંદર પાર્ટ 18 હવા અને પાણીનું પ્રદૂષણ, પોલ્યુશન ઓફ એર એન્ડ વોટર. તો બાળ મિત્રો, આપણે અગાઉના વિડીયો ની અંદર આપણે ખેતીના પાક ઉપર પણ શાની અસર થાય છે, તો ખેતીના પાક ઉપર પણ એસિડ વર્ષાની અસર થાય છે, વનસ્પતિ ઉપર પણ થાય છે. એ જ રીતે તાજમહેલના આરસ પાન પણ કેટલો બધો પીળો થઈ ગયો, એનું કારણ શું છે? પ્રદૂષણ અને એસિડ વર્ષા, તે વિશે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા. હવે આજે આપણે ગ્રીન હાઉસની અસર. તમે જાણો છો કે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટીને ગરમ કરે છે. જે સૂર્યના કિરણો તમે જુઓ બાળ મિત્રો, અત્યારે ઉનાળાની અંદર સૂર્યના કિરણો છે એ આપણને કેટલા બધા આકરા લાગે છે, એટલે કે ગરમી અતિશય આપે છે. જ્યારે શિયાળામાં એ કિરણો ત્રાસા પડે છે તો આપણને ગરમી કેવી આપે છે? ઓછી, ત્યારે આપણને ઠંડી લાગે છે. પણ ઉનાળામાં સૂર્યના કિરણો કેવા પડે? સીધા સીધા કિરણો હંમેશા ગરમી કેવી આપે છે? વધારે આપે છે. બરાબર ને બાળ મિત્રો? તો આ સૂર્યના કિરણો પૃથ્વીની સપાટીને ગરમ કરે છે. પૃથ્વી પર આપાત થતા વિકિરણોનો કેટલો હિસ્સો તેના દ્વારા શોષાઈ જાય છે, જ્યારે કેટલો અવકાશમાં પાછો પરાવર્તિત થાય છે. પરાવર્તિત થયેલા વિકિરણોનો કેટલો ભાગ વાતાવરણ દ્વારા રોકાય છે. આ રોકાયેલા વિકિરણો ફરીથી પૃથ્વીને ગરમ કરે છે. જો તમે નર્સરી કે અન્ય કોઈ સ્થળે ગ્રીન હાઉસ જોયું હોય તો યાદ કરો, તેમાં એવી સંરચના હોય છે કે જે સૂર્યની ગરમીને અંદર આવી શકે પણ બહાર ન જઈ શકે. અંદર રહેલી ગરમી ગ્રીન હાઉસને ગરમ કરે છે. પૃથ્વીના વાતાવરણ દ્વારા વિકિરણો રોકવાની બાબત પણ કંઈક આના જેવી જ છે, એટલા માટે જ તેને ગ્રીન હાઉસની અસર કહે છે. આ પ્રક્રિયા વગર પૃથ્વી પર જીવન શક્ય ન હતું. જો સૂર્યના કિરણો જ ના પડે, જો સૂર્ય જ ના ઉગે તો પૃથ્વી પર જીવન શક્ય બને ના બને. કેમ? એ સૂર્યની હાજરીની અંદર લીલી વનસ્પતિ પોતે ઓક્સિજન આપણને આપે છે અને પોતે કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે. જો ઓક્સિજન ના હોય મળે તો માણસ જીવી શકે નહીં. બરાબર બાળ મિત્રો? એ જ રીતે સૂર્યના કિરણોને લીધે તમે ખેતીના પાક જુઓ બાળ મિત્રો, એટલો વરસાદ જ આયા કરે તો વનસ્પતિનો વિકાસ થતો નથી, એને થોડી ગરમીની પણ જરૂર પડે છે. બરાબર? આ બાબત માટે જવાબદાર વાયુઓ CO2 સૌથી મુખ્ય છે. તો બાળ મિત્રો, આપણે હવે CO2 વિશે જોવાનું છે. બરાબર? ગ્રીન હાઉસની અસર તમે જોઈ બાળ મિત્રો કે તમારા પોતાના શબ્દમાં ગ્રીન હાઉસની અસર વર્ણન, તો તમે શું કહી શકો બાળ મિત્રો કે પૃથ્વી પર આપાત સૂર્યના કિરણોનો કેટલો ભાગ પૃથ્વી દ્વારા શોષાઈ જાય છે, જ્યારે કેટલો ભાગ અવકાશમાં પાછો પરાવર્તિત થાય છે. પરાવર્તિત થતા વિકિરણોનો કેટલો ભાગ વાતાવરણ દ્વારા રોકાય છે, જે પૃથ્વીને ફરીથી ગરમ કરે છે. કેટલીક નર્સરીમાં તૈયાર કરવામાં આવેલા ગ્લાસ આવતા ગ્લાસ હાઉસમાં અંદરની ગરમી બહાર ન જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. પૃથ્વીના વાતાવરણ દ્વારા વિકિરણો રોકી ઉષ્ણ કરવાની બાબતને ગ્રીન હાઉસની અસર કહે છે. ગ્રીન હાઉસમાં એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી ગરમી બહાર જઈ શકે નહીં. ગ્રીન હાઉસની અસર સમજવા માટે જવાબદાર વાયુ કયો છે? CO2. CO2 એટલે કે બાળ મિત્રો શું કહેવાય એને? CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. કેટલું બાળ મિત્રો? કાર્બન ડાયોક્સાઇડ. બરાબર ને? હવે આ CO2ની શું અસર થાય છે તે વિશે આપણે હવે આગળ શીખીશું. બરાબર? CO2 નું પ્રમાણ વાતાવરણમાં અતિ
અતિશય વધી કઈ રીતે વધી ને અતિશય કઈ રીતે બની જાય છે તમે જાણો છો કે CO2 એ હવામાંના ઘટકોમાંનો એક છે તમે વનસ્પતિમાં પણ કાર્બન ડાયોક્સાઇડની ભૂમિકા વિશે જાણો છો પણ જો હવામાં CO2 નું પ્રમાણ ખૂબ વધી જાય તો તે પ્રદૂષક રીતે કાર્ય કરે છે શું તમે પહેલીને તેના પ્રશ્નોનો ઉત્તર શોધવામાં મદદરૂપ થશો એક બાજુ માનવ પ્રવૃત્તિઓ દ્વારા CO2 સતત મુક્ત થાય છે તો બીજી બાજુ વન્ય વિસ્તારનો ઘટી રહ્યા છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે વાતાવરણમાં CO2 વાપરે છે અને એ રીતે હવામાં CO2 નું પ્રમાણ ઘટાડે છે વન નાબૂદીને લીધે હવામાં CO2 નું પ્રમાણ વધે છે કારણ કે જે વનસ્પતિઓ CO2 નો વપરાશ કરે છે તેની સંખ્યા ઘટી ગઈ છે જે પ્રાણીઓ CO2 વનસ્પતિ CO2 નું પ્રમાણ વપરાશ કરે છે તેની સંખ્યા ઘટી ગઈ છે માનવ પ્રવૃત્તિ વાતાવરણમાં CO2 ના જથ્થાને જમા કરવામાં ફાળો આપે છે CO2 ગરમીને રોકે છે અને તેને અવકાશમાં જતી રોકવા દેતી નથી ફળ સ્વરૂપે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ધીમે ધીમે શું થઈ રહ્યો છે વધારો થાય છે જે ગ્લોબલ વોર્મિંગ કહે છે જો CO2 નું પ્રમાણ વધી જાય તો શું સર્જાય છે બાળ મિત્રો ગ્લોબલ વોર્મિંગ બીજા વાયુઓ જેવા કે મિથેન નાઇટ્રિક ઓક્સાઇડ પાણીની વરાળ આ અસરમાં ફાળો આપે છે CO2 ની જેમ તેને પણ ગ્રીન હાઉસ વાયુઓ કહે છે હવે ગ્લોબલ વોર્મિંગ એક ગંભીર ખતરો છે બરાબર ગ્લોબલ વોર્મિંગ સર્જાય એટલે કે CO2 નું પ્રમાણ પૃથ્વી પર વધી જાય તો એક એ પણ આપણા માટે ગંભીર ખતરો છે ગ્લોબલ વોર્મિંગને લીધે દરિયાની સપાટીમાં નાટકીય ડબે વધારો જોવા મળી શકે તેમ છે ઘણા બધા પ્રદેશોમાં કિનારાના વિસ્તારોની અગાઉથી જ પૂરગ્રસ્ત છે બરાબર કેવા છે બાળ મિત્રો પૂરગ્રસ્ત છે તો તે ગ્લોબલ વોર્મિંગને લીધે વરસાદ પડવાની પદ્ધતિમાં ખેતીમાં જંગલો વનસ્પતિ અને પ્રાણીઓમાં વિશાળ શ્રેણીમાં અસરો ઊભી થઈ શકે છે ગ્લોબલ વોર્મિંગથી ખતરો હોય તેવા લોકો રહેણાંકવાળા વિસ્તારોમાં એશિયા મુખ્ય છે તાજેતરના આબોહવાના પરિવર્તનના અહેવાલ મુજબ આપણને ગ્રીનહાઉસ વાયુઓના આ વર્તમાન સ્તરને જાળવી રાખવા ખૂબ જ ઓછો સમય આપેલો છે નહીતર આ સદીના અંત સુધીમાં તાપમાન સરેરાશ 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે જે ખરેખર ભયજનક સ્તર માનવામાં આવે છે વિશ્વભરની સરકાર માટે ગ્લોબલ વોર્મિંગ એ ચિંતાનો પ્રશ્ન છે આ ગ્લોબલ વોર્મિંગ છે એ આખા વિશ્વ માટે એક ચિંતાનો પ્રશ્ન છે ઘણા બધા દેશોએ ગ્રીન હાઉસ વાયુઓમાં ઉત્સર્જન ઘટાડવાના કરાર કર્યા છે ધ ક્યોટો પ્રોટોકોલ એ એક એવો કરાર છે બુઝોએ જાણીને ખૂબ જ આશ્ચર્ય થયું કે પૃથ્વીના તાપમાનમાં ફક્ત 0.5 સેલ્સિયસ જેટલો નાનો ફેરફાર પણ આટલી ગંભીર અસર ઉત્પન્ન કરી શકે છે એક નાનો ફેરફાર પણ પૃથ્વી પર આટલી મોટી ગંભીર અસર કરી શકે છે પહેલી તેને જણાવે છે કે તેણે હમણાં જ સમાચારપત્રમાં વાંચ્યું હતું કે હિમાલયમાં આવેલી ગંગોત્રી હિમશીલ પણ ગ્લોબલ વોર્મિંગને કારણે જ પીગળી રહી છે જો ગ્લોબલ વોર્મિંગની અંદર ગરમીનું પ્રમાણ વધી જાય ગરમીનું પ્રમાણ વધતા ગંગોત્રીની હિમાશીલ જ્યાં બરફ રહેલો છે એ પણ પીગળવા લાગી રહી છે બરાબર બાળ મિત્રો તો વાતાવરણમાં CO2 નું પ્રમાણ કેમ વધી રહ્યું છે આપણે જોયું બાળ મિત્રો કે વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધી રહ્યું છે પણ કેમ વધી રહ્યું છે તો માનવ પ્રવૃત્તિ દ્વારા
CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સતત મુક્ત થાય છે. દહન પ્રક્રિયા એટલે કે સળગાવવામાં આપણે તમે કંઈક લાકડું સળગાવો તો આ કોઈ પણ બર્તન સળગાવો એની અંદર જે ધુમાડો ઉત્પન્ન થાય છે એમાં પણ CO2નું પ્રમાણ હોય છે. ઉચ્છવાસ દ્વારા CO2 વાતાવરણમાં ઉમેરાય છે. વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણમાં CO2 વાપરી વાતાવરણમાં તેનું પ્રમાણ ઘટાડે છે. પરંતુ વનાભૂમિને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો કપાતા રહ્યા છે. વૃક્ષોના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. આમ CO2નું પ્રમાણ ઘટાડનાર વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે અને CO2નું પ્રમાણ વધારનાર બળતણનો ઉપયોગ પણ વધતો જાય છે. આ રીતે વાતાવરણમાં CO2નું પ્રમાણ વધી રહ્યું છે. એ જ રીતે બાળમિત્રો ગ્લોબલ વોર્મિંગ પર તમે થોડું કંઈક કહી શકો છો. તો ગ્લોબલ વોર્મિંગ એટલે શું બાળમિત્રો? તો વન કટાઈને કારણે પૃથ્વી પર વનસ્પતિના આવરણો ઘટતા જાય છે. અત્યારે તમે જુઓ બાળમિત્રો, દિવસે ને દિવસે વસ્તી વધારો થઈ રહ્યો છે. એના લીધે રોડની આજુબાજુ પણ જે વૃક્ષો છે એ પણ કપાવા લાગ્યા. એ જ રીતે માનવ વસવાટ માટે પણ કેટલાક વૃક્ષો કાપવામાં આવે છે. બરાબર? તો આવી વન કટાઈને કારણે પણ પૃથ્વી પર પરિણામે CO2 એટલે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણમાં વધારો થાય છે. CO2 પૃથ્વી પરના પરાવર્તિત કિરણોને શોષી અવકાશમાં જતા રોકે છે. માનવ પ્રવૃત્તિઓ દ્વારા CO2 ઉપરાંત ગ્રીન હાઉસ વાયુઓ મિથેન, નાઇટ્રિક ઓક્સાઇડ, ક્લોરોફ્લોર કાર્બન વાતાવરણમાં ઉમેરાતા જાય છે. આ સ્થિતિને નિયંત્રણ ન કરવામાં આવે તો 21મી સદીના અંત સુધી પૃથ્વીના સરેરાશ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જવાનું અનુમાન છે. જો આ બધા વન કટાઈને બધું વધારે પડતું કરવામાં આવે તો CO2નું પ્રમાણ વધી જવાનું છે. 21મી સદી સુધીમાં આ તાપમાન સરેરાશ 2 ડિગ્રી જેટલું થવાની સંભાવના છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશો પર બરફ ઓગળે છે અને દરિયાની સપાટીમાં વધારો જોવા મળે છે. જો બરફ પીગળે એટલે કે દરિયાની અંદર પાણીનું પ્રમાણ વધી જાય છે. દરિયા કિનારાના વિસ્તારોમાં અસ્તિત્વ ભયમાં મુકાવાની શક્યતા છે. ગ્લોબલ વોર્મિંગથી વરસાદ પડવાની પદ્ધતિમાં કૃષિ ઉત્પાદન, જંગલો, વનસ્પતિ અને પ્રાણીઓને વિશાળ શ્રેણી પર હાનિકારક અસરો ઊભી થઈ શકે છે. પૃથ્વી પર જંગલોની જાળવણી અને શક્ય તેટલા વધુ વૃક્ષો ઉછેરી ગ્લોબલ વોર્મિંગની અસરોને નિયંત્રણ કરી શકાય છે. એટલે કે બાળમિત્રો, પૃથ્વી પર બને ત્યાં સુધી વૃક્ષો ઓછા કાપવા જોઈએ અને વૃક્ષોનું પ્રમાણ જો આપણે વધારીશું તો જ ગ્લોબલ વોર્મિંગની અંદરથી આપણે આ ગ્લોબલ વોર્મિંગને અટકાવી શકીશું. પણ જો વૃક્ષો સતત ને સતત કપાતા રહેશે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે અને એના લીધે ગ્લોબલ વોર્મિંગ સર્જાવાની પણ શક્યતા વધશે. ખ્યાલ આવ્યો બાળમિત્રો કે ગ્લોબલ વોર્મિંગથી આપણને કયું કયું નુકસાન થાય છે? બરાબર? હવે શું થઈ શકે? વોટ કેન બી ડન? હવા પ્રદૂષણ ઘટાડવા, હવે આ બધું હવાનું પ્રદૂષણ ઘટાડવા આપણે શું કરી શકીએ? તો હવાના પ્રદૂષણ સામેની આ લડતમાં આપણી પાસે ઘણા સફળ ઉદાહરણો છે. જેમ કે થોડા વર્ષ પહેલાં દિલ્હી એ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું. કારણ કે દિલ્હીની અંદર તમે જોયું હશે બાળમિત્રો, એક પછી એક ગાડીઓને કેટલી બધી લાઈન ગોઠવાયેલી આપણે આગળના પાઠમાં જોયું હતું. બરાબર? તો એના લીધે પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. બરાબર? તો એ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું. ડીઝલ તથા પેટ્રોલથી ચાલતા વાહનોથી ધુમાડાનું પ્રમાણ વધારે હોય છે. એની જગ્યાએ આપણે CNG અને સીસા રહી પેટ્રોલ જેવા બળતણનો બદલાવ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. જો તમે CNG બળતણ તરીકે ઉપયોગ કરો
તો તમારા હવાની અંદર પ્રદૂષણનું પ્રમાણ ઘટે અને પ્રદૂષણનું પ્રમાણ ઘટે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ ઘટે છે. આ પગલાના પરિણામે શહેરમાં શુદ્ધ હવા જોવા મળી. તમે કદાચ તમારા વિસ્તારમાં પણ કેટલાક ઉદાહરણથી પરિચિત હશો જેમાં હવાનું પ્રદૂષણ ઘટાડવામાં આવ્યું. તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરો. સીએનજીથી ચાલતી જાહેર વ્યવસ્થાવાળી બસ જુઓ. તમે ચિત્ર 18. આકૃતિ 18.5માં સીએનજીથી ચાલતી જાહેર બસ બતાવવામાં આવી છે. શું તમે ફટાકડાને મનાય અભિયાન જે કે ઘણી બધી શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત હોય છે તેના વિશે પણ તમે જાણો છો. તેનાથી દિવાળી દરમિયાન હવાના પ્રદૂષણમાં પણ સ્તરમાં પણ નોંધપાત્ર ફેરફાર નોંધાય. જો તમે ફટાકડા વધારે ફોડો તો એના લીધે પણ હવાની અંદર પ્રદૂષણનું પ્રમાણ વધે છે. તો આપણે ફટાકડા ફોડવાનું પણ પ્રમાણ ઘટાડવું જોઈએ. જો દિવાળી દરમિયાન તમે હવાના પ્રદૂષણના સ્તરમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. સરકારી તથા અન્ય સંસ્થાઓ જુદા જુદા સ્થળે હવાની ગુણવત્તાની ચકાસણી નિયમિત રીતે કરે છે. આડોશ પાડોશના તથા મિત્રો સાથે આ માહિતી આપણે આપલે કરીને જાગૃતિ પેદા કરી શકીએ છીએ. આપણી ઊર્જાની જરૂરિયાત માટે અશ્મિ બળતણને બદલે અન્ય પ્રકારના વૈકલ્પિક બળતણ વાપરવાની જરૂરિયાત ઊભી થાય છે. તે સૌર ઊર્જા, જળ વિદ્યુત અને પવન ઊર્જા પણ હોઈ શકે છે. બરાબર બાળમિત્રો? તો તમે બાળમિત્રો આ રીતે જો તમે પ્રદૂષણ ઘટાડો તો ચોક્કસ આપણે શું કરી શકીએ? આપણે CO2નું પ્રમાણ ઘટાડી શકીએ છીએ અને ગ્લોબલ વોર્મિંગની અંદરથી બહાર નીકળી શકીએ. તો આ વાયુનું પ્રદૂષણ ઘટાડવા માટે આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ છીએ? તો આપણે વૃક્ષો વાવેતર અને ઉછેર માટે કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં ઘટાડો કરી શકીએ. શક્ય હોય ત્યાં સુધી આપણે મ્યુનિસિપલ પરિવહન સેવાનો ઉપયોગ કરવો જોઈએ. વાહનોમાં સીએનજી કે સીસારહિત પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ. નજીકના અંતરે જવા માટે વાહનને બદલે સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. ટ્રાફિક જંકશન એટલે કે કોઈ જગ્યાએ ટ્રાફિક હોય એ જગ્યાએ આપણું વાહન બંધ કરવું જોઈએ. જેમ અવિઘટનીય કચરો કાઢવાને બદલે ખાતર બનાવવામાં ઉપયોગ કરવો જોઈએ. અશ્મિ બળતણના ઈંધણના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સૌર ઊર્જા પર આધારિત ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ. દિવાળી તેમજ લગ્ન પ્રસંગે ફટાકડા ફોડવાની પ્રવૃત્તિ પણ આપણે અટકાવવી જોઈએ. જો આપણે આ રીતે કરીશું બાળમિત્રો તો ચોક્કસ આપણે ગ્લોબલ વોર્મિંગની બચાવી શકીશું. શા માટે CO2 વધારવા સાથે ગ્લોબલ વોર્મિંગ વધે છે? તો CO2 પૃથ્વી પરથી પરાવર્તિત થતી ઉષ્માને શોષી તેને અવકાશમાં જતી રોકે છે. આથી CO2ના વધારા સાથે ગ્લોબલ વોર્મિંગ પણ વધે છે. જુઓ બાળમિત્રો, દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા વાહનોના બળતણમાં શું બદલાવ કરવામાં આવ્યો? તો દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા વાહનોના બળતણમાં ડીઝલ તથા પેટ્રોલના સ્થાને CNG અને સીસારહિત પેટ્રોલનો બદલાવ કરવામાં આવ્યો છે. બરાબર ને બાળમિત્રો? એ જ રીતે અસલી બળતણને બદલે પ્રદૂષણરહિત વૈકલ્પિક ઊર્જા સ્ત્રોત જણાવો. તો કયા ઊર્જા સ્ત્રોત છે? તો અસલી બળતણને બદલે પ્રદૂષણરહિત વૈકલ્પિક ઊર્જા સ્ત્રોત સૌર ઊર્જા, જળ વિદ્યુત ઊર્જા અને પવન ઊર્જા છે. એ જ રીતે બાળમિત્રો, તમારા ઘરે પણ જો સૂકા પાંદડા ઝાડના પડ્યા હોય તેને બાળવાને બદલે તેને ખાડામાં શા માટે દાટવામાં આવે છે? તો આવા મારા મતે સૂકા પાંદડાને બાળવાને બદલે જો આપણે એને ખાડામાં દાટીએ તો એનું શું બને છે બાળમિત્રો? ખાતર બને છે. બરાબર? જો આપણે સળગાવીએ તો શું થશે? એને સળગાવવાથી બાળમિત્રો એમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધે છે. બરાબર બાળમિત્રો? હવે
ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરવાના સૌથી સરળ ઉપાય કયો છે? વૃક્ષ છે. શા માટે બાળ મિત્રો, તમને પરીક્ષાની અંદર કારણ પૂછાઈ શકે કે ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરવા સૌથી સરળ ઉપાય વૃક્ષ ઉછેર છે. તો પૃથ્વી સરેરાશ તાપમાનમાં થતા ક્રમશઃ વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે. ગ્લોબલ વોર્મિંગ માટે વાતાવરણમાં CO2નું વધતું જતું પ્રમાણ જવાબદાર છે. વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં CO2નો ઉપયોગ કરી તેનું પ્રમાણ ઘટાડે છે. પૃથ્વી પર વન્ય વિસ્તારો ઘટી રહ્યા હોવાથી વધુ વૃક્ષો ઉછેરી CO2નું પ્રમાણને નિયંત્રિત કરી શકાય છે. આમ ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરવા સૌથી સરળ ઉપાય કયો છે બાળ મિત્રો? વૃક્ષ છે. એ જ રીતે ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક ખાતરો છે. કેવી રીતે બાળ મિત્રો? તો ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ક્રમશઃ વધારો થવો, તેનાથી ધ્રુવ પ્રદેશો અને હિમાલયનો પડક ઓગળતો જાય છે. પૃથ્વીના વિવિધ વિસ્તારોમાં અસહ્ય ગરમી પડે છે. દરિયાની સપાટીમાં અસાધારણ વધારો તેમજ ઘણા બધા પ્રદેશોમાં કિનારાના વિસ્તારોમાં અગાઉથી જ પૂરગ્રસ્ત છે. જો હિમાલયની અંદર બરફ પીગળે એટલે પાણીનું પ્રમાણ વધે, જેથી દરિયાની સપાટી કેવી આવે? ઊંચી, અને એના લીધે પૂર આવવાની પણ શક્યતા વધે છે. ગ્લોબલ વોર્મિંગથી વરસાદ પડવાની ખેતી પદ્ધતિ, ખેતી, જંગલો અને સજીવોમાં હાનિકારક અસરો ઊભી થાય છે. ખ્યાલ આવે બાળ મિત્રો? એ જ રીતે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા આપણે વનસ્પતિનો સૂકો કચરો આપણે શું કરવો જોઈએ બાળ મિત્રો? બાળવાને બદલે જમીનમાં દાટી દેવો જોઈએ. કેમ? ખેતરો, બગીચા અને અન્ય સ્થળોએ ઉગેલા છોડ વૃક્ષોમાંથી વનસ્પતિનો સૂકો કચરો મળે છે. આ કચરાને બાળવામાં આવે ત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ધુમાડો ભરે છે, જેથી હવાનું પ્રદૂષણ થાય છે. તેના બદલે સૂકા કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેતા થોડા દિવસમાં જ એ ખાતરમાં ફેરવાઈ જાય છે, જેના લીધે આપણે કૃષિના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ આવે બાળ મિત્રો? તો આપણે હવેથી ફટાકડા ફોડવાનું પ્રમાણ પણ ઘટાડવું જોઈએ. હવે પ્રવૃત્તિ 18.4 તમારી શાળાએ જવા માટે તમારી પાસે ઘણા બધા વિકલ્પ હોય. તમે ચાલીને પણ જઈ શકો, નજીક હોય તો ચાલીને જઈ શકો, સાયકલથી પણ જઈ શકો. ઘણા બાળકો સાયકલ લઈને સ્કૂલમાં આવતા, ઘણા બાળકો બસ દ્વારા અથવા તો જાહેર વાહન વ્યવહાર દ્વારા પણ જવું પડે. ખાનગી મોટર, કારણ કે સ્કૂલની અંદરથી ઘણા લોકો સ્કૂલમાં ફાયર વેન, સ્કૂલની વેન, સ્કૂલ બસ દ્વારા પણ સ્કૂલમાં અવર જવર કરે છે. તમારા વર્ગમાં આવા દરેક વિકલ્પની હવાની ગુણવત્તા ઉપર શું અસર કરે છે તેની ચર્ચા કરો. જો તમે શાળાના રહેણાંકથી 1-1.5 કિમી અંતરે હોય તો તમે પગેથી ચાલી અથવા સાયકલથી ચાલીને જવું વધારે યોગ્ય છે, જેનાથી પ્રદૂષણ પણ થતું નથી. તમે ચાલીને જાઓ કે સાયકલ લઈને જાઓ તો પ્રદૂષણ થતું નથી. સાથે સાથે આપણા શરીરને શારીરિક વ્યાયામ પણ મળે છે. જો 4-5 કિમી અંતર હોય તો તમે જાહેર બસની અંદર પણ જઈ શકો છો. એટલે કે પોતાના અંગત સાધનને બદલે આપણે જાહેર સાધનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ગુજરાત રાજ્યમાં અને શહેરમાં જાહેર પરિવહન સેવાને સ્વચ્છ બળતણ CNGનો ઉપયોગ કરે છે, જે પ્રદૂષણ રહિત છે. જો CNGના ઉપયોગથી હવામાં પ્રદૂષણ થતું નથી. જો ખાનગી સ્વતંત્રતા મોટરના બદલે અન્ય વિદ્યાર્થી એટલે કે એક વિદ્યાર્થી એક જ સાધન લઈ જાય તો પણ હવાનું પ્રદૂષણ એટલું જ થવાનું છે અને પેટ્રોલ પણ એટલું જ અંદર વપરાવાનું છે. પણ જો એક સાધન પર બે વિદ્યાર્થી જાય તો પેટ્રોલનો પણ બચાવ થાય અને હવાનું પ્રદૂષણ પણ ઘટી શકે છે. પગપાળા કે સાયકલની હવાની ગુણવત્તામાં પણ ઘટાડો થતો નથી, પરંતુ સ્વતંત્ર વાહનમાં પેટ્રોલ કે ડીઝલના વપરાશ હવામાં પ્રદૂષકો ઉમેરી ગુણવત્તામાં ઘટાડો કરે છે. બરાબર બાળ મિત્રો?
નાનકડો જો આવો ફાળો અને પર્યાવરણની અવસ્થામાં મોટો ફેરફાર કરી શકાય છે. આપણે વૃક્ષો વાવી અથવા આપણા આડોશ પાડોશમાં પણ જો વૃક્ષોનો ઉછેર કરી વન મહોત્સવ ઉજવવો જોઈએ. દર જુલાઈમાં લાખો વૃક્ષો વાવવામાં આવે છે. જુઓ બાળ મિત્રો, આપણને આકૃતિ 18.6માં છોડ વાવતા કેટલા બધા બાળકો બતાવેલા છે કે આ બાળકો પોતાના ઘરની આજુબાજુ અને વૃક્ષ સ્કૂલમાં પણ આવા વૃક્ષો વાવતા હોય છે. ભૂલશો અને પહેલીવાર એકવાર આવા વિસ્તારમાં જઈ ચડ્યા, કેટલાક લોકો સૂકા પાનાને પાડી રહ્યા હતા, તેનાથી શું ઉત્પન્ન થાય? ધુમાડો ઉત્પન્ન થાય અને એના લીધે આપણે આવો ધુમાડો આપણા શ્વાસમાં જાય તો આપણને ઉધરસ આવે છે. પહેલીએ વિચાર્યું કે તેને બાળવાને બદલે જો તેને ખાડામાં દાટવામાં આવે તો તેમાંથી ખાતર ઉત્પન્ન થાય જે આપણને ખેતરમાં પણ ઉપયોગી છે. બરાબર બાળ મિત્રો, હવે આપણે આવતા વિડીયોની અંદર જળ પ્રદૂષણ વિશે જોઈશું. થેન્ક યુ.